गुड मॉर्निंग बाड़को, केम छो? मजामां छो ने? जनाब बाबूभाई सोपारीवाला, गर्ल्स प्राइमरी स्कूल, धोरण 2, ऑनलाइन एज्युकेशन में तमारू हार्दिक स्वागत छे। आजे तारीख 1/4/2021, वार गुरुवार। आपणो विषय छे कल्लोल। कल्लोलमां आपणे पुनरावर्तन करीए छीए। गया तासमां आपणे आडा अवडा શબ્દોને ગોઠવી વાક્ય ફરી લખો એની સમજ મેળવી। હવે આજે આપણે મને ઓળખી મારું નામ લખો। હું કોણ છું મને ઓળખી કાઢો। નંબર 1, મારી પાસે 2 પૈંડા વાળું વાહન છે। કોણ છે? હર્ષદભાઈ। હર્ષદભાઈ સાયકલ પર દૂધના કેન લઈને જતા હતા ને। ફરીથી વાંચીએ। મારી પાસે 2 પૈંડાવાળું વાહન છે। હર્ષદભાઈ। નંબર 2, મારી ચાની દુકાન છે। કોણ છે? ચંદ્રકાંત ચાવાળા। બરાબર ને? તોડું જો એમની દુકાને। ફરીથી વાંચીએ। મારી ચાની દુકાન છે ચંદ્રકાંત। ચંદ્રકાંતની જોડણી બરાબર જોજો। નંબર 3, મારા હાથમાં મોબાઈલ છે। બજારમાં વિડીયો કોણ હતો? ઉતારતું આર્યન, અને કાનો આર, યની ઉપર રેફ ને ન, આર્યન। ફરીથી વાંચીએ। મારા હાથમાં મોબાઈલ છે આર્યન। નંબર 4, મારી પાસે બળદ છે। કોની પાસે? અમૃત કાકા। ડુંગર જેવું શરીર હતું ને અમૃત કાકાના બળદનું। મારી પાસે બળદ છે અમૃત કાકા। બધા જવાબની જોડણી બરાબર જોજો। નંબર 5, મારું ડુંગર જેવું શરીર છે અમૃત કાકાનું બળદ। મારું ડુંગર જેવું શરીર છે। કોનું શરીર છે? અમૃત કાકાનો બળદ। અમૃત કાકાનો બળદનું શરીર ડુંગર જેવું હતું। નંબર 6, હું બ્રશ, કાસ્કો અને તેલ ખરીદું છું। કોણ? મૃગેશભાઈ। મૃગેશભાઈ બ્રશ, કાસ્કો અને તેલ ખરીદે છે। હું મારા મમ્મી પપ્પા સાથે છું। તૃપ્તિ કપડાં ખરીદતા હતા ને। હું મારા મમ્મી પપ્પા સાથે છું। તૃપ્તિ। નંબર 8, મારી પાસે શાકભાજીની લારી છે। શાકભાજીની લારી કોની હતી? શકરાભાઈ। શકરાભાઈ ફરીથી વાંચે। મારી પાસે શાકભાજીની લારી છે શકરાભાઈ। નંબર 9, હું દૂધ વેચું છું। દૂધ કોણ વેચે? હર્ષદભાઈ સાયકલ પર લઈને જતા હતા ને કેન, સાયકલ પર દૂધના કેન લઈને। હું દૂધ વેચું છું હર્ષદભાઈ। નંબર 10, મને રોટલાની કોપટી બહુ ભાવે। સપના ફરીથી વાંચે। મને રોટલાની કોપટી બહુ ભાવે સપના। નંબર 11, પિંજાઈ ગયો કપાસ લો આ ધોળો ધોરો ઢગલો। ફરીથી વાંચીએ। પિંજાઈ ગયો કપાસ લો આ ધોળો ધોળો ઢગલો। કપાસ કોણ પિંજે? પિંજાળો। રૂ પિંજીને ગાટલા ઉશિકા કોણ બનાવે? પિંજારું। કપાસ વાવે તે ખેડૂત। ફરીથી વાંચીએ। પિંજાઈ ગયો કપાસ લો આ ઢોળો ઢોળો ઢગલો પિંજારો। નંબર 12, આ લો તમારું ઇસ્ત્રી ટાઈટ ફ્રોક। કોણ આપશે? ધોબી। ધોબી કપડાં ધોવે છે અને એને ઇસ્ત્રી પણ કરે છે। ફરીથી વાંચીએ।
આ લો તમારું ઇસ્ત્રી ટાઈટ ફ્રોક ધોબી. નંબર 13, સરખા ઊભા રહો, સરખું માપ લેવા દો. આપણા શરીરનું માપ કોણ લે? કપડાં સીવે દરજી. તો અહીંયા આપણે લખીશું દરજી. સરખા ઊભા રહો, સરખું માપ લેવા દો દરજી. એ જવાબ. દરેક વાક્યનું વાંચન કરીએ, ધ્યાન આપો સ્ક્રીન ઉપર. નંબર 1, મારી પાસે બે પૈંડાવાળું વાહન છે. હર્ષદભાઈ. નંબર 2, મારી ચાની દુકાન છે. ચંદ્રકાંત. નંબર 3, મારા હાથમાં મોબાઈલ છે. આર્યન. કોણ? આર્યન. નંબર 4, મારી પાસે બળદ છે. અમૃત કાકા. નંબર 5, મારું ડુંગર જેવું શરીર છે. અમૃત કાકાનું બળદ. ફરીથી વાંચીએ, મારું ડુંગર જેવું શરીર છે. અમૃત કાકાનો બળદ. નંબર 6, હું બ્રશ, કાસ્કો અને તેલ ખરીદું છું. મૃગેશભાઈ. ફરીથી વાંચીએ, હું બ્રશ, કાસ્કો અને તેલ ખરીદું છું. મૃગેશભાઈ. નંબર 7, હું મારા મમ્મી પપ્પા સાથે છું. હું મારા મમ્મી પપ્પા સાથે છું. ફરીથી વાંચીએ, હું મારા મમ્મી પપ્પા સાથે છું. જવાબ આવશે તૃપ્તિ. ચલો. નંબર 8, મારી પાસે શાકભાજીની લારી છે. શકરાભાઈ. મારી પાસે શાકભાજીની લારી છે. શકરાભાઈ. નંબર 9, હું દૂધ વેચું છું. હર્ષદભાઈ. હું દૂધ વેચું છું. હર્ષદભાઈ. જોડણી બરાબર જોજો. નંબર 10, મને રોટલાની કોપટી બહુ ભાવે. સપના. મને રોટલાની કોપટી બહુ ભાવે. સપના. નંબર 11, પીંજાઈ ગયો કપાસ, લો આ ઢોળો ઢોળો ઢગલો. ફરીથી વાંચીએ, પીંજાઈ ગયો કપાસ, લો આ ઢોળો ઢોળો ઢગલો. પીંજારો. નંબર 12, આ લો તમારું ઇસ્ત્રી ટાઈટ ફ્રોક ધોબી. આ લો તમારું ઇસ્ત્રી ટાઈટ ફ્રોક ધોબી. નંબર 13, સરખા ઊભા રહો, સરખું માપ લેવા દો દરજી. સરખા ઊભા રહો, સરખું માપ લેવા દો દરજી. બાળમિત્રો, આ 1 થી 13 નંબર સુધીના વાક્ય કોણ મને ઓળખી કાઢો. કલોલની નોટમાં નવા પાના પર તારીખવાર લખીને ઉપર સૂચના લખજો. ત્યાર પછી આ 13 વાક્ય જવાબ સાથે 2 વાર સુંદર અક્ષરે લખજો. થેન્ક યુ.